દાખલા નંબર 28 I બરાબર પાઈ બાય 6 થી પાઈ બાય 3 sin x વત્તા cos x અંડર રૂટમાં sin x વત્તા cos x sin 2x માં 1 ઉમેર્યા ને 1 ને બાદ કર્યા. એવું કેમ કર્યું? ઉપર sin x વત્તા cos x ને આપણે એવું પૂર્ણ વર્ગ બનાવવું છે. 1 ઉમેર્યા 1 બાદ કર્યા ને માઈનસ કેમ મૂક્યા? માઈનસ દાખલ કરો એટલે પ્લસ જ થઈ જવાના ને. રેડી? sin x વત્તા cos x અહીંયા 1 માઈનસ 1 ની જગ્યાએ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર sin 2x એટલે 2 sin x into cos x આ પૂર્ણ વર્ગ બની ગયા. sin x વત્તા cos x બાય અંડરરૂટમાં 1 માઈનસ કેવા પૂર્ણ વર્ગ sin x માઈનસ cos x. હવે sin x માઈનસ cos x બરાબર t. sin નું વિકલન cos, cos નું માઈનસ sin, તો માઈનસ cos નું પ્લસ sin. હવે x પાઈ બાય 6 તો t તો મેં ડાયરેક્ટ મૂક્યું છે. હવે તમારે વ્યવસ્થિત મૂકવાનું. x પાઈ બાય 6 sin 30 1 બાય 2 અહીં રૂટ 3 બાય 2 એટલે 1 માઇનસ રૂટ 3 બાય 2. એક્સ બરાબર પાઈ બાય 3 તો ટી બરાબર પાઈ બાય 3 મૂકો સાઇન સાઇન રૂટ 3 બાય 2 માઇનસ 1 બાય 2 એટલે રૂટ 3 માઇનસ 1 બાય 2. તો 1 માઇનસ રૂટ 3 બાય 2 થી રૂટ 3 માઇનસ 1 બાય 2 1 બાય અંડર રૂટમાં 1 માઇનસ ટી સ્ક્વેર એટલે કે આ કોનું સૂત્ર બન્યું સાઇન ઇનવર્સ ઓફ ટીનું 1 માઇનસ રૂટ 3 બાય 2 રૂટ 3 માઇનસ 1 બાય 2. અપર લિમિટ મૂકીને લોઅર લિમિટને બાદ કરો. અપર લિમિટ રૂટ 3 માઇનસ 1 અહીંયા લોઅર લિમિટ માઇનસ સાઇન ઇનવર્સ ઓફ રૂટ 3 અહીંયા પ્લસ કરી નાખો. કેમ પ્લસ? અપર મૂકીને લોઅર બાદ કરીશી ને અહીંયા માઇનસ હોય પણ જો 1 લોઅર 1 માઇનસ રૂટ 3 બાય 2 છે. આપણે શું લખ્યું? રૂટ 3 માઇનસ 1 બાય 2 એટલે કે માઇનસ કોમન કાઢ્યા માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ. આ બે કેટલી વાર થયા? તો કે બે વાર થયા. રેડી? એના પછી દાખલા નંબર 30 sin વત્તા cos 9 plus 16 sin 2x. જો વિચિત્ર આદેશ લીધો sin x minus cos x બરાબર t. કેમ? આનું સંકલન કરાય. sin નું સંકલન minus cos ને cos નું સંકલન sin એના બરાબર આદેશ લ્યો કારણ કે આનો આદેશ લ્યો આનું વિકલન આવી જવાનું હોય ને. એટલે sin x minus cos x બરાબર t. બે બાજુ વર્ક કરી નાખો. તમને એમ થાય એવું કેમ કર્યું? અહીંયા જો sin 2x છે વર્ક કરો એટલે મધ્યમ પદ sin 2x થઈ જાય ને. આનો વર્ક કરો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર માઇનસ 2 sin x ઇન્ટુ cos x sin સ્ક્વેર cos સ્ક્વેર 1 sin 2 sin x ઇન્ટુ cos x એટલે sin 2x એટલે t સ્ક્વેર sin 2x એટલે t સ્ક્વેર આ બાજુ આવે એટલે 1 માઇનસ t સ્ક્વેર sin નું cos માઇનસ cos નું sin એટલે પત્તા sin થઈ જાય dx બરાબર dt. x0 t minus 1 x પાઈ બાય 4 4 નહીં અહીં કેટલા આવે x પાઈ બાય 4 sin પાઈ બાય 4 cos પાઈ બાય 4 બે સમાન હોય એટલે 0 માઇનસ 1 થી 0 dx એટલે અહીં dt થઈ જાય 1 બાય 9 પ્લસ 16 sin 2x એટલે કે 1 માઇનસ ટી સ્ક્વેર અંદર ગુણો હેડી એટલે 25 માઇનસ 16 ટી સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું સૂત્ર આવે. હેડી 1 બાય 2 એ લોગ મૂળમાં એક્સ પ્લસ એના છેદમાં એક્સ માઇનસ એ. એના પછી 31 આઈ બરાબર 0 થી પાઈ બાય 2 સાઇન 2x ટેન ઇનવર્સ ઓફ સાઇન x ડીએ સાઇન x અને સાઇન 2x તો 2x ના ભાગ પાડ નાખો એટલે કે એનું સૂત્ર શું હતું 2 sin x into cos x આ ટેન ઇનવર્સ ઓફ એમનું sin x બરાબર t તો cos x dx બરાબર dt x0 t0 ને x પાઈ બાય 2 t1 મૂકી દો cos x dx બરાબર dt sin x બરાબર t આ બે બહાર કાઢી લીધા ટેન ઇનવર્સ ઓફ sin x એટલે t l i i એટલે ઇનવર્સ એને u a એટલે t એટલે v u v પ્રમાણે સંકલન. દાખલા નંબર 36 x ની 17 ને cos ની 4 માઇનસ થી પ્લસ યુગ્મ ચકાસો x ની જગ્યાએ માઇનસ x મૂકો આ યુગ્મ વિધેય ગળી જાય આ માઇનસ 17 ઘાત છે એટલે બહાર આવે i બરાબર માઇનસ i અયુગ્મ વિધેય થયું i બરાબર 0. 37 sin ની 3 ઘાત છે 3 ઘાત હોય તો એની ઘાત ઘટાડવાનું એક જ સૂત્ર છે sin 3 થીટાનું sin 3 થીટા બરાબર 3 sin થીટા માઇનસ 4 sin ઘન થીટા ઉપરથી sin ઘન થીટાને કરતા બનાવો આના ઓલી બાજુ લઈ જાઓ 3 sin x minus sin 3x અને આખાઈના છેદમાં 4 એટલે 1/4 1/4 sin નું સંકલન minus cos sin નું સંકલન minus minus plus થઈ જાય અપર લિમિટ મૂકીને લોઅર લિમિટને બાદ કરવાની રેડી એના પછી દાખલા નંબર 38 0 થી π/4 to 10³ તો 10³ ના ભાગ જ પાડવાના થાય એ સિવાય કંઈ થાય નહીં 10 sec² -1 કારણ કે 10 ને 10² એટલે sec² -1 ગુણો અંદર 10x sec²x - 10x જો ગુણાકારમાં બાજુમાં વિકલન અહીં d / dx 10x લખાય ને રેડી એટલે કે 10² / 2 - log મોડમાં sec x અપર મૂકીને લોઅર ને બાદ કરો અપર મૂકો 1/2 10 π/4 1 એટલે 1/2 sec π/4 √2 એટલે - log √2 - લોઅર લિમિટ 0 0 log 1 એટલે ઈ શું થઈ જાય 0 2 ને 2 એમ નમ 1/2 - log √2 2 ને અંદર ગુણો 1 - 2 log √2 2 √2 એટલે 2 ની 1/2 આગળ પડે એટલે 2 2 ઉડી જાય 1 - log 2 એના પછી દાખલા નંબર આગળ વધીએ દાખલા નંબર 44 i = 0 થી 1 tan inverse 2x - 1 / 1 + x - x² હવે tan inverse નું સૂત્ર બનાવવું છે 2x - 1 છે અહીંથી x કોમન કાઢો 1 - x વધે રેડી ને 1 - x વધે હવે આ જી મળ્યું આ એનું બેલેન્સ ઉપર કરવાનું તો એક કામ કરો 1 - x છે ને એની જગ્યાએ x - 1 કરી નાખો 1 - x કરી નાખો એટલે અહીંયા માઈનસ જુઓ અહીંયા પ્લસ કોમન કાઢ્યા ને અહીં પ્લસ હતા અહીંથી માઇનસ કોમન કાઢી લીધા એટલે અહીં માઇનસ થઈ ગયા રેડી હવે જુઓ આ જેવું છે ને આ એ નહીં જોવાનું આવડવા જોવાનું કારણ કે અહીંયા આપણે ઓલરેડી માઇનસ હવે કોમન કાઢ્યા હતા એક્સ એક્સ -1 અહીંયા બેલેન્સ કરવાનું એનું અહીં હું કામ માઇનસ કોમન કાઢ્યા જો ઉપર -1 હતા ને તો અહીં હું -1 લઈ આવ્યો એટલે મેં અહીંથી માઇનસ કોમન કાઢ્યા રેડી 2x - 1 ની જગ્યાએ હું આવું મૂકી શકાય તો કે હા ax + x - 1 એટલે જો x + x 2x - 1 થઈ ગયું હે તો tan ઇન્વર્સ હવે હું તમને અહીં સૂત્ર લખી દઉં tan ઇન્વર્સ x + y એના છેદમાં 1 - xy એના બરાબર આવું લખાય જોજો tan inverse of x plus y ના છેદમાં 1 - xy = tan inverse of x + tan inverse of y લખાય તો કે હા આ એવું જ થયું જો tan inverse of x + y છેદમાં 1 - xy તો એની જગ્યાએ tan inverse of x + tan inverse of y રેડી હવે બેને અલગ અલગ ખંડો સહ સંકલન આપવાનું જો tan inverse x નું સંકલન કરવાનું છે અને tan inverse x - 1 નું સંકલન કરવાનું તો tan inverse x નું u નામ આપો અને 1 ને v tan inverse of x - 1 ને u અને 1 ને v u એમનું v નું સંકલન હવે તો જો ખતરનાક સંકલન થાય કે u એમનું v નું સંકલન - u નું વિકલન v નું સંકલન વત્તા એટલે જો tan inverse એમનું 1 નું સંકલન x એટલે x tan inverse x - u નું વિકલન 1/1 + x² v નું સંકલન x એટલે x / 1 + x² એટલે છેદનું અંશમાં પાછું બનાવવાનું અને ઈ આખાઈનું પાછું સંકલન વત્તા અહીં એમ u એમ નમ tan inverse of x - 1 એમ નમ 1 નું સંકલન x - u નું વિકલન tan inverse નું 1/1 + x - 1 નો સ્ક્વેર રેડી 1/1 + x - 1 એનો સ્ક્વેર અને 1 નું સંકલન x રેડી આનું સાદું રૂપ આપવાનું અને પાછું જેવો છેદ પ્રમાણે અંશનું વિકલન થતું હોય તે પ્રમાણે ગોઠવવાનું તમારે રેડી એટલે બહુ મોટો દાખલો થાય તો એનો જવાબ આ MCQ આપેલો છે તો એનો જવાબ શું આવે કે એનો જવાબ 0 આવશે 0 કેમ કારણ કે છેલ્લે તમારે અપર લિમિટ મૂકી અને લોઅર લિમિટ બાદ કરવાની થશે રેડી અહીંયા આ ચેપ્ટર આપણું સમાપ્ત થશે રેડી